વિજ્ઞાન વિષયમાં પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વિશે જે ગયા વિડિયોમાં આપણે માનવ નિર્મિત પર્યાવરણ અને કુદરતી પર્યાવરણ એટલે કે પર્યાવરણના મુખ્ય બે પ્રકાર કુદરતી પર્યાવરણ અને માનવ નિર્મિત આના વિશેની આપણે વિગતવાર માહિતી મેળવી અને સમજ્યા. હવે આપણે આગળ આ જે તમે ફોટો જુઓ છો એની અંદર આ ચિત્રમાં દરેક આવરણો વિશે આપણે આમ ફોટો જોઈને સમજી શકીએ, ચિત્ર જોઈને જ. કે જુઓ, સૌથી પહેલું જે મૃદાવરણ છે તો એમ જમીન છે, તો જમીન પર શું શું થઈ શકે? તો કે ખેતી થઈ શકે, જમીન ઉપર રોડ હોય, વાહન ચાલી શકે, બરાબર. એ જ રીતે જીવાવરણ અને મૃદાવરણ બેયને થોડોક બંધ બેસતો મેળ છે. કે આપણે જાણીએ છીએ કે મૃદાવરણ જમીન ઉપર જ આપણે ઘર બાંધીને રહીએ છીએ અને વૃક્ષો પણ જમીન ઉપર જ હોય. હવે જલાવરણ જે બીજું આવરણ છે તો એમાં પાણી, તો પાણી ન હોય જો તો આપણે જીવી શકીએ નહીં. તો જલાવરણ જે છે એ આમાં જોઈ શકીએ છીએ કે આપણે જે જળચર પ્રાણીઓથી માંડીને વનસ્પતિ, મનુષ્યો, મહાકાદના પ્રાણીઓ, તમામ પશુ પક્ષીઓ બધાને માટે પાણી ખૂબ જ જરૂરી, એટલે કે જલાવરણ જરૂરી છે. ત્યાર પછી તમે વાતાવરણ જોઈ શકો છો કે હવામાં જે વાયુઓ બનેલા છે, વાતાવરણ જે છે એમાં આપણે જોઈએ તો કુદરતી વાતાવરણ, આપણે ઘણીવાર કુદરતી દ્રશ્ય દોરવાનું કહે છે તો વાદળ, આકાશ, ડુંગરાઓ, બરાબર, આ બધી જે કુદરતી વસ્તુ છે, વનસ્પતિ, એ બધું વાતાવરણનો જ એક ભાગ છે. આપણે પણ જીવીએ છીએ, વાતાવરણની અંદર જ જીવીએ છીએ. ઘણીવાર આપણે બોલતા હોય છે ને કે આજે વાતાવરણ સારું નથી, કે આજે બહુ સરસ વાતાવરણ છે, તો વાતાવરણની આપણા જીવનમાં ખૂબ મોટી અસરો પડે છે. ત્યાર પછી આ ત્રણેય છે જે એનું અસ્તિત્વ કોના લીધે ઉપયોગી છે, તો કે જીવાવરણને લીધે. અહીં જીવાવરણનો જે છે ચિત્ર એમાં આપણા ઘર, માણસો જે ઘર બાંધીને રહે છે, ઘર, વૃક્ષો, વાહન વ્યવહાર, એ બધું જીવાવરણમાં નાનામાં નાના જીવજંતુથી માંડી પશુ પક્ષી, મહાકદના પ્રાણીઓ, મનુષ્યો, તમામનો જીવાવરણમાં સમાવેશ થાય છે. તો આ ચિત્રમાં આપણને ખૂબ સરસ રીતે સમજૂતી મળે એટલું સુંદર ચિત્ર અહીં આપણને પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે. તો આ મેળવી આપણે આ ચિત્ર વિશેની સમજૂતી. હવે વધુ આવતા વિડીયોમાં જોઈએ. આવજો વિદ્યાર્થી મિત્રો.